સોમનાથ જિલ્લાના ખેડૂતોથી કુદરત રૂટી હોય તેમ પહેલા અતિવૃષ્ટિના કારણે તેમના ઊભા પાક નિષ્ફળ ગયા હતા તો ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતોએ પોતાનું સર્વસ્વ લગાવી અને ઊભો કરેલો મગફળીનો પાક વેપારીઓ છેતરપિંડી કરી અને રફુ ચક્કર થઈ ગયા ગીર સોમનાથમાં છેલ્લા એક માસમાં આવો બીજો બનાવ સામે આવ્યો છે જેમાં ખેડૂતોની મગફળી વેપારીએ ખરીદી અને પૈસા ચૂકવ્યા વિના જ પલાયન કરી ગયો આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ઈશ્વરિયા ગામના ખેડૂત નાથાભાઈ ચડપાએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે કેતન ભાણી નામના વેપારીને તેમણે અને ગામના અન્ય ખેડૂતોએ મગફળી આપેલી ત્યારબાદ કાચા કાકડ પર બિલ આપી અને પૈસા ચૂકવ્યા વગર તે પોતાના ઘર ખાલી કરી અને પલાયન કરી ગયા હતા ત્યારે તે વેપારી અમુક ખેડૂતોને ચેક આપેલા જે બેંકમાં જતા ખાતામાં પૈસા ના હોવાથી બાઉન્સ થયેલા ત્યારે પોલીસે વેપારી વિરુદ્ધ ગુનો નેગોશિયલ એક્ટ મુજબ કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે તો નાથાભાઈની ચિઠ્ઠી પર લખી આપેલ હિસાબને ફગાવી વેપારીએ પૈસા ન આપતા વેપારી વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આરોપી કેતન અંબાણી અત્યારે માળિયા હાટીના જેલમાં છે અને ત્યાં પણ ચેક બાઉન્સના કેસમાં તેને પકડવામાં આવ્યો છે ગીર સોમનાથ પોલીસ આરોપીનું ટ્રાન્સફર વોરંટ કાઢી તેની પૂછપરછ કરવા કાર્યવાહી કરી રહી છે તો સૌરાષ્ટ્રની જૂની વિશ્વાસુ માનસિકતાવાળા ખેડૂતો માત્ર કાચા કાગળની ચિઠ્ઠી પર જ ભરોસો કરી બેસે છે ત્યારે વેપારી પોલીસ ખેડૂતોને અપીલ કરે છે કે વેપારી પાસેથી રજીસ્ટ્રેશન વાળું બિલ લઈ અને પછી જ તેમની સાથે વ્યવહાર કરે જેના કારણે તેને પુરાવા રૂપે કોર્ટમાં રજૂ કરી શકાય તો સાથે જ આ પરિસ્થિતિ માટે ક્યાંક ને ક્યાંક સરકાર પણ જવાબદાર દેખાઈ રહી છે મગફળીના પૂરતા ભાવ ન મળતા ખે ખરીદીમાં થતો સમયનો વિલંબ અને લાંબા સમય સુધી અટકેલા રહેલ ખેડૂતોના નાના જેના કારણે તે બીજા વેપારીઓને મગફળી વેચવા મજબૂર બન્યા છે ત્યારે જગતનો તાત એક પછી એક આવતા નસીબના તમાચાઓ સહન કરી અને પોલીસને આવા વેપારીઓ પાસેથી પોતાના નાના પાવવા હાજીજી કરી રહ્યા છે એક મહિનામાં મગફળી ખેડૂતો સાથે બનેલી આ બીજી ઘટના છે તો આ પહેલા ગીર ગઢડા કોડીનાર સહિતના તાલુકામાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ ચૂકી છે ત્યારે અન્ય ખેડૂતો માટે લાલબત્તી સમાન છે કારણ કે સરકારના ટેકાના ભાવ કરતાં વધુ ભાવ આપીને આવા વેપારીઓ તેમની ખૂન પસીનાની મહેનતની મગફળી પચાવી પાડે છે મારું નામ પરમાર નાથાભાઈ હું વેરાવળ તાલુકાના ઈશ્વરિયા ગામનો એક સામાન્ય નાનો ખેડૂત છું અમારા ગામની અંદર ઘણીવાર આવી છેતરપિંડીઓ થઈ છે કારણ કે સરકારના ટેકાના ભાવથી એનાથી ખેડૂતોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે લાઇનમાં ઊભવું પડે છે આવી ભોડી અને અબો અભણ પ્રજા જે છે જે એમાં કાંઈ કરી નથી શકતી અને એના કારણે પેમેન્ટના ના મોડા થતા હોય નવા વાવેતરો કરવા હોય ઘરની અંદર બીજી કોઈ તકલીફો હોય એટલે આ આવા વેપારીઓને માલ આપવો પડે અને એ વેપારીઓ છે એની મીઠી ભાષાઓ બોલી આના લોકોનો ભોળપણનો લાભ ઉઠાવી અને રફુચક્કર થઈ જાય જો ખેડૂતો એની પાસે પૈસાની માગણી કરવા જાય અને એને બીજું કંઈક કે અમે પોલીસ પોલીસ ફરિયાદ કે કરશું તો એને ખુલ્લી ધમકીઓ આપવામાં આવે કે એવું કંઈ કરતા નહીં હોય હું કોઈથી ફાટી નથી પડતો કોઈ મારું કંઈ કરી નથી લેવાના એવું કરશો તો તમારું બધું જ જાહે મારું ગામ છે ઈશ્વરિયા બરોબર હું ઈશ્વરિયા ગામનો રહેવાસી છું મારું નામ છે વાડા રાજેશ ગોવિંદભાઈ બરોબર અમને વેપારી આવ્યો નરેશભાઈ કરીને લઈ આવ્યા હતા વેપારીને બરોબર હવે નરેશભાઈ લઈ આવ્યા પછી અમારી વાડી આવ્યો વેપારી માઇન્ડ બી જોઈ બરોબર મગફળી ચેક કરી તો મને અહીંયા સોળ રૂપિયામાં અહીંયા માંડવીનું કીધું એટલે મેં કીધું વાંધો નહીં પછી માંડવી રાતના જોખી ગઈ બરાબર ચાર વાગે જોખીજો ચાર વાગે જોખી ગયો પછી એવું કીધું કે હું શેકનું કીધું એટલે અમે શેકનું કીધું એટલે ગામમાં આવ્યો હતો પાછો ગામની માંડવી જોખતો હતો એટલે અમે અહીંયા શેક લેવા ગયા બરાબર અહીંયા શેક લખીને આપ્યો બરાબર તો અહીંયા શનિ રવિ હતા એટલે તાત્કાલિક શેક તો જોઈ ન શકાય શનિ રવિ હતા એટલે એટલે સોમવારે અમે ગયા શેક લઈને તો શેક કે બે દિવસ હજી જો બે દિવસ પછી પાછા ગયા શેકનું જોયું હતું કે આમાં કંઈ પૈસા નથી પછી એ વેપારીને ફોન કર્યો કે ભાઈ આમાં પૈસા નથી તો હવે અમારે શું કરવાનું બિયારણને બધું લેવું તો શું કરવાનું તો વેપારી એવું કીધું કે બે દિવસ રાહ જો બે દિવસમાં હું તમને કરી દઉં તેઓ વારંવાર બે દિવસ બે દિવસ એવું કરતો કરતો પંદર વીસ દિવસ વહી આવી ગયા પછી અમે પોલીસ ફરિયાદ કરી બરાબર પોલીસ ફરિયાદ કરી અત્યારે પોલીસ એને કસ્ટડીમાં જ છે બરાબર એવું કે અમને અમને ખબર નથી કે છે કે નથી બરાબર અમને એવું મેસેજ મળે કે અત્યારે જેલમાં છે જી એમ રાઠવા પોલીસ પ્રભાસ પ્રભાસપાટન પોલીસ સ્ટેશન આ રાઠવા છે જે ખેડૂતો જે આ ઈશ્વરિયા ગામના ખેડૂતનો બનાવ છે શું છે거든요 બનાવમાં હકીકત એવી છે કે આજથી બે દિવસ પહેલા ઈશ્વરિયા ગામના નાથાભાઈ પરબતભાઈ જેઓ અમારી પાસે બીજા બે ખેડૂતો સાથે પોલીસ ફરિયાદ માટે આવેલા એમને વિગતે અમે પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે અમારા ગામના ઘણા બધા ખેડૂતોએ વેપારી છે જેઓને મફળી આપેલી છે ફક્ત બિલ આપેલા છે અને તેઓને ઘણા બધાને ચેક આપેલા છે અમુક અમુક વ્યક્તિઓ છે અને ચેક વગર બારોબાર આપેલા છે જે ચેક આપેલા છે એ લોકોની નેગોશિયલ એક્ટ મુજબની ફરિયાદ એના અંદર કોર્ટમાં કરવામાં આવેલ છે તેમજ હાલના જે ફરિયાદી છે નાથાભાઈ એમને પંચાવન હજાર જેટલાની મફળી છે ફક્ત એને એક ચિઠ્ઠી પર લખીને આપેલા જે પૈસા આપવા બાબતે આનાકાની કરતા હોય એ બાબતે તેઓને પૂછપરછ કરી વિગતવાની ફરિયાદ લેવામાં આવ્યું છે હાલનો જે આરોપી છે